તો મિત્રો, ગુજ્જુ વિલાના લાઈવ રિવ્યુમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મારું નામ છે હર્ષ ચૌધરી અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિલા. તો મિત્રો, ડંકી મૂવીની વાત કરીએ તો આ મૂવીનો ફર્સ્ટ હાફ થોડોક નબળો લાગ્યો મને, કારણ કે એઝ અ રાજકુમાર હિરાનીની ફિલ્મ તરીકે આનો ફર્સ્ટ હાફ થોડોક મજબૂત, થોડોક સ્ટ્રોંગ હોઈ શકતો હતો. અને સેકન્ડ હાફની વાત કરીએ તો સેકન્ડ હાફે બધું જ કવર કરી લીધું છે અને અંદર ઘણી બધી શિખામણ પણ આપણને જોવા મળે છે અને ઘણી બધી સારી વાતો પણ આપણને જોવા મળે છે. તો મિત્રો, કલાકારોની વાત કરીએ તો વિકી કૌશલની એક્ટિંગ ધી બેસ્ટ હતી. આ મૂવીમાં વિકી કૌશલનું સ્પેશિયલ અપિયરન્સ છે. તાપસી પન્નુની વાત કરીએ તો તાપસી પન્નુની પણ એક્ટિંગ ઘણી સારી હતી. શાહરૂખ ખાનની વાત કરીએ તો શાહરૂખ ખાનની એક્ટિંગ જોતાં તમને થોડી ઘણી ચક દે ઇન્ડિયા જેવી ફીલ આવી શકે છે. બીજી વાત કરીએ તો આ મૂવીમાં તમને સૌથી વધારે હસાવશે તો એ છે બુગ્ગુ કરીને કેરેક્ટર છે, જેને વિક્રમ ખોચરે ભજવ્યું છે અને જે બહુ જ સરસ રીતે એમને પરફોર્મ કર્યું છે. તો મને પર્સનલી વિક્રમ ખોચરનું પરફોર્મન્સ ધી બેસ્ટ લાગ્યું છે અને તમને પણ ગમશે, કારણ કે આ મૂવીમાં એ એકલું જ કેરેક્ટર છે જે તમને હસાવશે. બીજું એક પટેલ કરીને કેરેક્ટર છે જે તમને લંડનમાં જોવા મળશે, એ પણ તમને હસાવશે. તો મિત્રો, આ તો કલાકારોનો રિવ્યૂ. સ્ટોરીની વાત કરીએ તો આ સ્ટોરી એક સાચી ઘટના પર આધારિત છે, કે તમે પણ સાંભળ્યું હશે કે ઘણા જ ભારતીયો ઇલીગલ રીતે બહારના દેશમાં જાય છે, યુએસએ, કેનેડા, લંડન. તો આ આખી સ્ટોરી એના ઉપર જ છે અને આ સ્ટોરીથી તમને ઘણું બધું શીખવા મળશે કે તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ અને આપણી દેશભૂમિ, આપણી જે માતૃભૂમિ છે એનું પણ ઘણું મહત્ત્વ તમને આમાં આ સ્ટોરીમાં બતાવવામાં આવ્યું છે. તો આ મૂવીનો સ્ક્રીન પ્લે ઘણો સારો હતો, સોંગ્સ પણ સારા હતા. તો આ મૂવી તમારે એકવાર તો જોવી જ જોઈએ, કારણ કે રાજકુમાર હિરાનીની ફિલ્મ છે તો તમને મજા તો ચોક્કસથી કરાવશે. અને એવરેજ રિવ્યૂની વાત કરીએ ટોટલ તો આ મૂવી ઘણી સારી છે. તો મિત્રો, ડંકી મૂવીને લઈને તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.